તો કચ્છના રાપરમાં વાગડની નર્મદા કેનાલમાં પાણી નહીં આવતા કોંગ્રેસના ધારાસભ્ય ધરણા પર બેઠા છે અને ધારાસભ્ય સંતોકબેન આરેથિયા સાથે કોંગ્રેસના કાર્યકરો ધરણા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાપરના નંદાસર કેનાલ પાસે કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા હતા અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાપરના નંદાસર પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે. આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભરત. જી ભરત, જણાવશો કયા કારણોસર કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે? દીક્ષિતા, આપને જણાવું કે કચ્છનું પરિસર એટલે કે રાપર, જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, જે નર્મદા કેનાલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ઓપનિંગ થયું હતું, ત્યારબાદ આ નર્મદા કેનાલનું પાણી, જે કે નર્મદાના પાણીથી જ આ રાપરના વિસ્તારના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, તેવું વહીવટી તંત્ર દ્વારા એકાએક બંધ કરી દેવામાં આવ્યું છે. અને જાહેરનામા મુજબ તારીખ 25/12 થી 5 જાન્યુઆરી સુધી બંધ કરવાનું હતું, તેની જગ્યાએ 21 તારીખ થી જ પાણી બંધ કરી દેવાતા એકાએક ખેડૂતો અને કોંગ્રેસ રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયા ધરણા પર બેઠા છે. તેમની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે. તેમની એક જ માંગ છે કે વહેલાસર પાણી ચાલુ કરે, નહીતર ખેડૂતોનો જે શિયાળુ પાક જે ઉભો છે તેઓ નિષ્ફળ જશે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન થશે. જી દીક્ષિતા, જે આ સાથે જ આગામી સમયમાં માંગ સંતોષવામાં નહીં આવે તો કેવા પ્રકારના પગલા ભરવામાં આવશે? જી, જણાવવાનું આપને કે ખાસ કરીને આ બનાસકાંઠાના વાવ રાધનપુર અને ત્યારબાદ રાપર વિસ્તારમાં આ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે અને જો આગામી સમયમાં તંત્ર દ્વારા વહેલી તકે પાણી ચાલુ નહીં કરવામાં આવે તો તેમણે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જી જી બિલકુલ ભરત, સમગ્ર વિગત માટે આભાર.